આગળના દાખલાની રકમ જોઈએ એક વેપારી પાસે ઇઠોતેર હજાર પાંચસો બાણું રૂપિયા હતા તેમણે રૂપિયા બારસોનો એક એવા ચાલીસ રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો બારસો રૂપિયા એક રેડિયાની કિંમત છે એવા એણે કેટલા ચાલીસ રેડિયો ખરીદ્યા છે ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે કુલ રકમ આટલી છે કુલ રકમ કેટલી છે ઈઠોતેર હજાર પાંચસો બાણું

ચાલીસ રેડિયો ખરીદ્યા છે ચાલીસ રેડિયોની કિંમત બરાબર કેટલા કેટલા થાય તો બારસો ગુણ્યા ચાલીસ ગુણાકાર કરશું તો એનો જવાબ આવશે અડતાલીસ હજાર રૂપિયા વેપારી જો ચાલીસ રેડિયો ખરીદે તો એના અડતાલીસ હજાર રૂપિયા વપરાય જાય છે નાખીએ બાકીની રકમ બાકીના રૂપિયા બરાબર કુલ રકમ એમાંથી કોણ બાટ કરીએ ખરીદ

આઠ માઠી આઠ જેટલે શૂન્ય સાત રૂપિયા એની પાસે વધે રહે છે દાખલા આઠ ની રકમનો અભ્યાસ કરીએ એક વિદ્યાર્થીએ એ હજાર બસો છત્રીસ નો છપ્પન દ્વારા ગુણાકારને બદલે પાસઠ દ્વારા ગુણાકાર કર્યો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે સાત હજાર બસો બસો છત્રીસનો છપ્પન વડે ગુણાકાર કરવાનો હતો પણ ભૂલથી ગુણાકાર પાસઠ વડે થાય છે તો સાચો જવાબ કેટલો વધારે છે એ આપણે જાણવાની જરૂર એ આપણે શોધવાનું છે અહીંયા દાખલામાં હિન્ટ પણ આપી છે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે હા

वी एक बे पचासम दस दस वीर फरी एक सात पचासम पीसा एक छत्तीस दशक पर छे दशक छ छंग छीस वी त्र छ अठार अठार वा त्रीस वी बे छंग बार बार वा बे चौदह वी एक સાત છ બેતાળીસ બેતાળીસ વત્તા એક વડી તેતાળીસ આ બંનેનો સરવાળો કરીએ શૂન્ય વૂન્ય આઠ વટા ચૌદ ચૌદ નો ચાર વડી એક વત્તા એક બે એમાં વડી ઉમેરતા ત્રણ છ વટા ચાર દસ નો શૂન્ય વડી એક ત્રણ ત્રણ છ અને વડી સાત અને આ ચાર એકમ દશક સો હજાર દસ હજાર ચાર લાખ સિત્તેર હજાર ત્રણસો ચાલીસ હવે આ પાસઠ વડે તો ગુણાકાર કરવાનો જ હતો નહીં ગુણાકાર દાખલામાં છપ્પન વડે કરવાનો છે આ તો ભૂલથી કરેલો છે વિદ્યાર્થીએ તો આપણે સાચો જવાબ શોધીએ સાત હજાર બસો છત્રીસ ગુણ્યા છપ્પન પહેલાં એકમને ગુણ્યા છ છ છત્રીસ વડી ત્રણ ત્રણ છંગ અઢાર અઢાર વટા વડી ત્રણ એકવીસ વડી બે બે છંગ બાર બાર ને એક બે ચૌદ ચૌદ નો ચાર વડી એક સાતસંગ બેતાળીસ બેતાળીસ ને એક તેતાળીસ હવે દસક વડે દસક નો શૂન્ય છડી એક બે પચામ દસ દસ ને એક અગિયાર વડી એક સાત પચામ પાંત્રીસ પાંત્રીસ ને એક વડી છત્રીસ બંનેનો સરવાળો કરીએ છ ચાર ચાર લાખ પાંચ હજાર બસો સોળ આ સાચો જવાબ છે તો જે બાદ દ્વારા ગુણાકાર કરેલો છે એમાં કેટલો વધારે છે એના માટે આપણે બંને બાદબાકી કરવી પડે

રકમ ફરીથી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થીએ ગુણાકાર છપ્પન વડે કરવાનો હતો પણ એનાથી ભૂલથી પાસઠ દ્વારા થયો તો પહેલાં આપણે પાસઠને ગુણી લીધો પછી આપણે છપ્પનને ગુણી લીધો હવે કેટલો વધારે આવે તો જે પાસઠ વડે ગુણાકાર કરેલો છે તેમાંથી આપણે છપ્પન વડે ગુણાકાર કર્યો એટલે બાદ બાકી કરી નાખી તો પાસઠ હજાર એકસો ચોવીસ વધારે છે